नमस्कार, आपनी साथे हूँ देवांशी। नसवाड़ीना नेता छे जशु भील नाम छे, भारतीय जनता पार्टीना नेता हता, अनुसूचित मोर्चा में हता, जीएसआरटीसी विभाग में पण एक समय रही गया हता। हता शुकाम कह्युं केम के एमने सस्पेंड करवामां आव्या हता, छे शुकाम केम के हवे भारतीय जनता पार्टी में पाछा आवी गया छे, पण सस्पेंड शुकाम करवामां आव्या हता। 13 फेब्रुआरी 2022 नो ए दिवस हतो, आगला दिवसनी लगभग ए वात हशे, 11-12 तारीखनी आसपास। संदेश न्यूज़ में अमे डिबेट करी रहा था, डिबेट थी पेपर लीक ने लईने, कौभांड ने लईने सवालों आवी रहा था चारे बाजू थी, अने अचानक एक वीडियो सामे आव्यो, अने वीडियो अमे सीधो चलावी पण दीधो टीवी पर, जेमा एक युवान गयो हतो जशु भीलनी सामे ने कहतो हतो कि भाई तमे आटला 2 वर्ष थई गया, मारा पैसा लीधा छे पण तमे मने नौकरी नथी अपावी। जशु भील जवाब आपे छे कि भाई कोरोनाना कारणे जई नथी शक्यो, त्यां बधा साथे वात नथी करी शक्यो, पण थई जशे, पैसा लीधा छे, खाई गया छे, पेलाने नौकरी हजू ठेकाणा नथी पड्या, ने तोय पेला छोकराने आम जबरदस्त आम દબડાવે છે, ધમકાવે છે। મારે મારે મે આલેલા મે ની લઈ આવતી થી ભૂલ્યા નો જવાના, પાંચ 42 વર્ષ તો થઈ ગયા લોકડાઉન, તમને 6 મહિના થી તમે તો ભાષણ કરશો ને તો મે કશું નહી કરું ના સાહેબ, એમ મે તમને બે જણા થી તમારા સહકાર થી એના માટે તો પૈસા એના માટે આજે બે તમે મે મે તો સેવા કરી છે, તમે પૈસા આપ્યા છે, આપણે હમ કા જવા દેવાના। વાત સાંભળો, 16-8 આપણે 16-5-2018 માં મેં આપેલા, આજે 2 વર્ષ થઈ ગયા, તારના આપણે મુલાકાત બી નથી કરી કે તમારી જોડે, એના માટે કે ચાલો થશે સાહેબ જોડે આપણે બી, એના માટે 24 કલાક ગેસ્ટ હાઉસ ખુલ્લું છે અહીં હોય મેં હમણાં, અને મેં છક્કરની છાતી ઠોકીને બધાનો લોકોનો 200 લોકોનું ધમાલ આવી જ જવાનું, પણ આ કોરોના આવી ગયો એટલે મેં બધું। જશુ ભીલનો આ વિડીયો બહુ જ વાયરલ થયો, એના પછી ભારતીય જનતા પાર્ટી ચારે બાજુ માહોલ પણ એવો હતો, યુવાનોનો આક્રોશ હતો, લોકો સવાલ કરતા હતા। તે વખતે નિર્ણય પણ લીધો, સીઆર પાટીલના સહીવાળા લેટર પેડ પર એ વખતે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કેટલા સમય માટે, 6 વર્ષ માટે, પણ એ સમય 6 વર્ષનો નહોતો, એ સમય હતો ભાઈ ચૂંટણી આવે ત્યાં સુધી, પછી નીતિમત્તા સિદ્ધાંત એવું અમુક કશું જોતા નથી, ચૂંટણી આવશે એટલે તરત જ આવકારી લઈશું, સ્વીકારી લઈશું। અને જશુ ભીલને ખેસ પહેરાવી દીધો ભારતીય જનતા પાર્ટીએ, પાછા લઈ લીધા છે। તો શું એ વખતે જે સસ્પેન્ડ કરાય એ માત્ર રોજ ખાળવા માટે હતા? જશુ ભીલની સામે પગલાં શું લેવામાં આવ્યા? એક વિડીયો સામે છે, પૈસા લીધા છે એમણે, ભરતીના કૌભાંડના પૈસા છે, અને આવા તો કેટલાય વિડીયો સામે છે, ઉર્જા ભરતીના કેટલાય વિડીયો સામે છે, લોકોના નામ કેવી રીતે કોઈ પાસ કરે છે, પાસ કરેલા ઉમેદવારની પાસે કોઈ જ્ઞાન નથી હોતું, એ બાયડના નેતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, અધિકારીઓ હોય, બધું જ આમ ખોલીને સામે આપી દીધું સરકારને, પગલાં શું લીધા? બિન સચિવાલય, LRD, એના પછીની કેટલીય પરીક્ષાઓ, દરેક વખતે અવિશ્વાસનો માહોલ પેદા થાય, ઉમેદવારોને એવી શુકામ સ્થિતિ પેદા કરી, અને એના પછી વિડીયો સામે આવ્યા પછી પણ એ નેતાને તમે જ્યારે પાછા લઈ લો છો પાર્ટીમાં, તો તમે સાબિત કરી રહ્યા છો કે તમે દોષીઓને સજા આપવામાં નથી માનતા, ચૂંટણી સમયે એક જ વસ્તુ મેટર કરે છે કે જીતવાનું છે, ગમે તેમ કરીને જીતવાનું છે, અને એટલા જ માટે ફરી એકવાર જશુ ભીલને લઈ લેવામાં આવ્યા છે। ગમે તે કરીને જીતવાનું છે એનું બીજું ઉદાહરણ માંજરપુરથી ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી વડોદરાની બેઠક પરથી, એ યોગેશ પટેલનું છે। યોગેશભાઈ પટેલ બહુ જ સારા ઉમેદવાર છે, વર્ષોથી મહેનત કરે છે, બાંકડા બેઠક ચલાવે છે, બાંકડા પર બેસે, લોકો આવે અને સાંભળે, બધા પ્રશ્નો સોલ્વ કરે, ભાજપમાં હોવા છતાંય ઘમંડ વગર શાંતિથી બધાની સાથે બેસતા હોય છે, મંત્રી પણ બન્યા છે, પણ સવાલ કેમ છે એ બેઠક પર? કેમ કે એક તો યોગેશ પટેલ એકવાર રિસાયા હતા, અને બીજું એ 76 વર્ષના છે, એમની ઉંમર 76 વર્ષ છે એટલે એમને ટિકિટ ન મળવી જોઈએ એવો ભારતીય જનતા પાર્ટીનો જ નિયમ છે। આ નિયમ ક્યારથી બન્યો? આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ 75 વર્ષ થઈ ગયા છે બેનને, ચાલુ મુખ્યમંત્રી હતા, જીતેલા ધારાસભ્ય હતા, બધું જ હતું, પરંતુ છતાંય આનંદીબેન પટેલનું રાજીનામું લઈ લેવાયું 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા, વિજયભાઈ રૂપાણી અધ્યક્ષ હતા અને પછી એ મુખ્યમંત્રી બન્યા। નિયમ આનંદીબેન પટેલ માટે લાગુ થાય છે, જે નિયમ નીતિન પટેલને લાગુ પડે છે, જે નિયમ બાકીના બધા જ નેતાઓને, વિજય રૂપાણી સહિત આખા જે મંત્રીઓ બધા જ એમના રાજીનામાં લઈ લેવાયા, એમને લાગુ પડે છે। એક નિયમ કે પ્રદીપસિંહ જાડેજા કહે છે કે લડવા નથી માંગતા, જે માત્ર વટવામાં એકમાત્ર દાવેદાર હતા, તો એ નિયમ યોગેશ પટેલને શું કામ નથી લાગુ પડતો? એનું કારણ, એ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી રિસ્ક નથી લેવા માંગતી, એમને ખબર છે કે યોગેશ પટેલ મજબૂત ઉમેદવાર છે અને પાર્ટીની સામે જઈને બંડ પોકારી શકે એટલા સક્ષમ પણ છે, એ તાકાત નીતિન પટેલમાં નથી, એ ઈચ્છા કે એ માનસિકતા વિજય રૂપાણીની નથી, પાર્ટીને વરેલા છે વિજય રૂપાણી, માને છે કે પાર્ટીએ જે આપ્યું એમના માટે ભેટ હતી, યોગેશ પટેલનું આવું નથી અને એટલે એમને ટિકિટ અપાઈ છે।
પણ આજ નિયમો જ્યારે બધી જગ્યાએ અલગ અલગ ભાજપ માટે કહેવાય કે મતલબ એક વાર હમને કહી દીધા તો ફાઈનલ એ ટાઈપની જે માનસિકતા હોય એ બધું બદલાઈ જાય જ્યારે વઢવાણમાં એમને લાગે કે એક સમાજ નારાજ થઈ જશે એમને ટિકિટ નથી આપી તો હળપતિ સમાજને મનાવવા માટે તરત જ એ નામ બદલી નાખે વઢવાણથી અને એક ઉમેદવારની ટિકિટ પાછી કાપી નાખે તો આ બધું જ્યારે થાય તો એ સામે આવીને પડતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે એ થઈ રહ્યું છે મધુશ્રીવાસ્તવ વાઘોડિયાથી એમણે અપક્ષ ઉમેદવારી કરી નાખી છે સી આર પાટીલ મનાવવા ગયા હર્ષભાઈ સંઘવી મનાવવા ગયા પણ નિયમોની કરી નાખી એસી કી તેસી પાર્ટીની શિસ્તની કરી નાખી એસી કી તેસી પણ શું આવું માત્ર મધુશ્રીવાસ્તવે કર્યું છે તો જવાબ ના છે બહુ જ બધી વિધાનસભા એવી છે કે જ્યાં ભાજપના જ નેતાઓ સામે પડ્યા છે વધુ એક ઉદાહરણ લુણાવાડાની વિધાનસભા પણ છે કે જ્યાં જેપી પટેલ લગભગ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ચહેરો ઉમેદવારની સામે નારાજ હતો તો ભાઈ પાર્ટીથી નારાજ નથી ઉમેદવારથી વાંધો છે કહીને સામે પડી ગયા પણ એનો મતલબ તો એ જ છે ને કે તમે પાર્ટીની સામે પડ્યા છો ઉમેદવાર જે સિમ્બોલ પર લડે છે તો એ તો ભારતીય જનતા પાર્ટીનું નિશાન છે તો જેપી પટેલ માત્ર જિગ્નેશભાઈ સેવકની સામે નથી પડ્યા એ સામે પડ્યા છે ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાનના નામે એમનું કહેવાનું એવું હશે ઈચ્છા એવી હશે કે ભાઈ હું જીતીશ તો હું અપક્ષમાંથી ભલે જીતીશ પણ પાછો જોડાવાનો તો ભારતીય જનતા પાર્ટીમાં જ છું પરંતુ જે આંકડો આવશે જે ટેલી આવવાની છે એ તો ભારતીય જનતા પાર્ટીની એક સીટ ઓછી કરી શકે એ ટાઈપનો આંકડો હોઈ શકે જો ત્યાં કોઈ હારે છે કે જીતે છે એમના ઊભા રહેવાથી અને એટલે જ આજની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને હારની આશંકા જ્યાં જ્યાં દેખાઈ રહી છે એમાંથી મોટાભાગની વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં ભાજપના જ નેતા ભાજપની સામે પડ્યા છે વાઘોડિયાના નેતા મધુશ્રીવાસ્તવ દરેક વખતે કંઈક ને કંઈક બોલતા હોય પત્રકારો પૂછવા જાય તો એમને ધમકાવતા હોય અધિકારીઓ હોય તો એમને ધમકાવતા હોય છેલ્લે કહેતા હોય કે ભાઈ હું તો કરોડોના કૌભાંડ પકડીને આવતો હતો પણ નેતાઓ નહોતા સાંભળતા આજે પણ એમને દાદાગીરી કરી એમણે શું કહ્યું વિડીયો જોઈ લઈએ કરતાઓની ફેવરમાં અને બાકીના બધાની સામે પડીને મધુશ્રીવાસ્તવે કહ્યું છે કે કોઈ તમારું કોલર પકડે તો ઘરમાં જઈને ગોળી મારી દઈશ અદ્ભુત શાસન વ્યવસ્થા છે એક નેતા ગમે તે બોલે જાય છે અને માત્ર મધુશ્રીવાસ્તવનું ઉદાહરણ નથી હજુ તો બાકી બધા ભાષણો આવવાના બાકી છે કે જ્યાં ખુલ્લેઆમ ધમકાવતા હોય છે અને કોઈ કશું જ નથી કરી શકતું નિયત મર્યાદા હોય છે અમુક લાખ ખર્ચવાના હોય છે લોકસભાના ઉમેદવારના આટલા વિધાનસભાના આટલા કોઈ દિવસ 40 લાખમાં તો ચૂંટણી લડાતી નથી ચૂંટણી લડાઈ કેટલા લાખ કરોડમાં છે તો બધાની સામે છે પરંતુ ઇલેક્શન કમિશનને કશું જ નથી દેખાતું અમે માનીએ છીએ કે ઇલેક્શન કમિશન ગાંધારીની ભૂમિકામાં છે પટ્ટી બાંધી દીધી છે આંધળું તો નથી જન્મજાત એને આંખ કાન બધું જ આપ્યું છે અને આ દેશના સંવિધાને અધિકારો આપ્યા છે પણ જે પોતાના અધિકારો વાપરવાના ભૂલી ગયા છે વર્ષોથી ભૂલી ગયા છે ટીએન સેશન એક સમય થોડું ઘણું અલગ સમય બતાવ્યો હતો પરંતુ જોકે એ પણ પછી તો રાજનીતિમાં આવ્યા હતા અને બધાને સમય અલગ અલગ દેખાડ્યું છે પરંતુ આ જ પરિસ્થિતિમાં મધુશ્રીવાસ્તવા બોલ્યા તો સામે સી આર પાટીલે કહ્યું કે જે લોકો અત્યારે અપક્ષમાંથી લડી રહ્યા છે પાર્ટીનો મેન્ડેટ નથી છતાં ફોર્મ ભરી રહ્યા છે એ બધાને અમે સસ્પેન્ડ કરી દઈશું પક્ષ કાર્યવાહી કરશે પણ સસ્પેન્શન કેટલું લાંબુ હોય છે તો આપણે જશું બિલના કિસ્સામાં જોઈ જ લીધું છે જ્યાં સુધી પક્ષને એવું લાગે છે કે તમારી જરૂર નથી ત્યાં સુધી ટાટા બાય બાય જ્યાં સુધી એવું લાગે છે કે ભાઈ યુવાનો આક્રોશમાં છે પેપર ફૂટે છે એમને સસ્પેન્ડ નહીં કરીએ તો અમારા પર તકલીફ આવશે ત્યાં સુધી કાર્યવાહી થાય છે પછી કોઈ જ કાર્યવાહી નથી જે જીતે છે એને બધા જ સલામ કરવા ઊભા રહી જાય છે બીજા બે સમાચારની પણ વાત કરવી છે કોંગ્રેસ માટે નવું નથી કે એના પર ટિકિટ વેચવાના આરોપ લાગે ઉમેદવારો કદાચ પૈસા આપતા પણ હશે પરંતુ જે વધારે પૈસા આપે શું એને ટિકિટ અપાય છે હાર જીત બધા જ સમીકરણો બાજુ પર મૂકીને દહેગામમાં કોંગ્રેસમાંથી લડવા માટે ઈચ્છુક અને હવે અપક્ષના ઉમેદવાર કામિનીબા રાઠોડનું તો એવું જ કહેવું છે કે જગદીશ ઠાકોરે ભાઈ પૈસા લીધા છે કોંગ્રેસે 50 લાખમાં ડીલ નક્કી કરી હતી 1 કરોડ માંગ્યા 70 લાખ સુધી વાત કરી 50 લાખની વાત કરી પરંતુ આજે લાખો કરોડોની વાત થઈ એમણે એક કોલ રેકોર્ડિંગ પણ જાહેર કર્યું છે ઓડિયો વાયરલ કર્યો છે અને એમનું કહેવું છે કે ભાઈ પૈસા લેવામાં આવે છે પૈસા જેણે વધારે આપ્યા એને ટિકિટ અપાઈ છે
શું છે એ ઓડિયોમાં એ જોઈએ. बात खराब नहीं हो गई ये ध्यान रखना बस. नहीं भैया वो क्या बात आपकी भान भाई. हाँ नहीं नहीं चिंता मत करो. सिस्टर है मेरी चिंता मत करो. मैं जिम्मेवारी पूरी ले रहा हूँ. भरोसे पे बात कर रहा हूँ. कल को कोई बात हुई तो उसके बाद फिर मुझे मत कहना. नहीं भाई साहब नहीं भाई साहब कुछ नहीं होगा. काम नहीं बात देखो कमिटमेंट दे रहा हूँ मैं आपके हिसाब से. बस संभाल लेना ध्यान बना. अपना इतना लंबा समय जो रहा है संबंध वो खत्म हो जाएगा. नहीं 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 कुछ खत्म नहीं होगा. जीत जाएगी. काम भी आपका खत्म हो जाएगा. इनका भी हो जाएगा. ठीक है भाई साहब बस संभालो आज का दिन. अपना बात टिकट तक की बात है. अरे वो तो जीत का हमको विश्वास है. यहाँ पे ये बोल रहा हूँ कि उनकी कंडीशन समझे उनके हस्बैंड. रिजल्ट से मैं नहीं इत्तेफाक रखता. मैं बात उसकी कर रहा हूँ. जी भैया वो मेरी बात हुई है. आपकी बात सब सही है. मेरी बात भाविन भाई से हुई है. उन्होंने मुझे बताया था तो उसी 70 का बताया था. मैंने उनको 50 का ही बोला है भैया. वो तो देखो बाद में पार्टी का उसके ऊपर डिपेंड करेगा. ठीक है ना. जी भैया जी भैया मैं इनकी भाविन भाई की बात पे ही आगे मैं बात कर रहा हूँ. जी भैया जी भैया हाँ विश्वास छोड़िए सब हो जाएगा. चिंता मत कीजिए. ठीक भाविन भैया. जी भैया जी. आम आदमी पार्टीना पण एक उम्मेदवार बहु चर्चा में है. जगमलभाई वाला नाम छे. वेरावल विधानसभा थी आम आदमी पार्टीना उम्मेदवार बहु समय पहला जाहिर कराया छे. वेरावल में तमे जशो तो विमल चुडासमा के पछी जगमल वाला ना होर्डिंग जोईने लागशे के मुकाबलो बहु टाइट छे. फाइट टाइट छे. परंतु जगमल वाला ना अभिमान नू अथवा बदतमीजी नू तोफान नू एक उदाहरण सामे आव्यु. टोल नाका परथी पसार थई रह्या हता. एक व्यक्ति नी साथे माथाकूट करी मारपीट करी. अहम बहु मोटो होय छे नेताओनो. જે પોષે નહીં અહમને અને નેતાને કહે કે ભાઈ લાઇનમાં ઉભા રહો પૈસા ભરો તો બધું ઘણીવાર નેતાઓને સહન નથી થતું. જગમલવાળાની સાથે પણ એવું જ થયું હશે. એમને અચાનક એવું યાદ આવ્યું હશે કે ભાઈ તને ખબર છે તું કોની સાથે વાત કરે છે. એમને એવું જ લાગતું હશે કે એ વિધાનસભાના એ ધારાસભ્ય છે. એમની સામે ફરિયાદ થઈ ગઈ છે. પોલીસે FIR નોંધી લીધી છે. આજ ફરિયાદ બીજા કોઈ નેતા હોત તો આટલા જલ્દી ન થઈ હોત. પરંતુ આટલા જ જલ્દી થવી જોઈએ બધાની સામે. બીજાની સામે નથી થતી તો એનો મતલબ આમની સામે ન થવી જોઈએ એવો નથી હોતો. બધાની સામે થવી જોઈએ. જે લોકો દાદાગીરી કરે છે, જે લોકો જે સામાન્ય માણસ છે એને પોતાના પગની જૂતી સમજે છે, જે લોકો હંમેશા એવું સમજે છે કે ભાઈ અમે નેતા અમે અભિમાની અમે તો ગમે તે કરી શકીએ, તમારે ચૂપચાપ સહન કરવાનું. તો જગમલવાળાની સામે ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટી માટે વધુ એક ઝટકો છે. એક ઝટકો એમને સુરત પૂર્વની બેઠક પર મળી ગયો છે. જે ગુમ હતા ઉમેદવાર એ ફોર્મ પાછું ખેંચી આવ્યા છે સુરત પૂર્વની બેઠક પરથી. પરંતુ આમ આદમી પાર્ટી અજ્ઞાતવાસની વાત કરી રહી છે કે ઉમેદવારોને અમે લઈ જઈશું અને છુપાડી દઈશું. પણ એ શક્ય નથી. ચૂંટણીના સમયે તમે ઉમેદવારોને પોતાના મતક્ષેત્રથી દૂર નહીં રાખી શકો. એમણે જનતાની વચ્ચે જવાનું છે. હવે જે નેતાઓ પોતે ડરી જતા હોય એ જનતાને કેવી રીતે ડરમુક્ત રાખવાના છે. અને એટલે જ આમ આદમી પાર્ટી એવા ઉમેદવારોને શોધીને લાવશે કે જે ખુલ્લી છાતીએ ફરશે ત્યાં અને ફરે છે. કેટલાય ઉમેદવારો એવા છે. ઈસુદાન ગઢવી કોઈ અજ્ઞાતવાસમાં નથી જતા. ના ગોપાલ ઇટાલિયા છુપાઈ જાય છે, ના મનોજ સોરઠિયા છુપાય છે, ના અલ્પેશ કથિરિયા છુપાઈ જાય છે. તો લડવાવાળા નેતાઓ તો છે. કેટલી જગ્યાએ આમ આદમી પાર્ટી લડે છે અને શું પરિણામો લાવે છે, જનતા કઈ દિશામાં એમને લઈ જાય છે એ બધું જ સમય બતાવશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપ દરેક લોકો અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અમારા વિડીયોને શેર કરો અને તમારા પ્રતિભાવો અમારા માટે બહુ જ અતુલ્ય છે, અમૂલ્ય પણ છે. અને એટલે જ કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય પણ અમને જણાવો. ક્યાંય સુધારનો અવકાશ હોય તો એ પણ તમે અમને કહી શકો છો. નમસ્કાર.